જયસી કૃષ્ણ બેન. જયસી કૃષ્ણ. મેં તમને ઓળખ્યા નહીં. હા, મારી ઓળખાણ તમને નહીં પડી હોય, પણ હું જ ઓળખાણ આપી દઉં. તમારો દીકરો આદિત્ય છે ને? હા. તો તમારા દીકરાની ઓફિસમાં મારી દીકરી દામિની કામ કરે છે. હા, તો અચાનક આવવાનું થયું. તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો હશે કે હું શું કામ અચાનક આવી. તમને કહી દઉં કે મારું નામ રીચા છે. જય શ્રી કૃષ્ણ. હું એમનેમ તો નથી આવી, પણ સાચું કહું ને તો એક વાત લઈને જ આવી છું. વાત લઈને? વાત લઈને એટલે એમ છે કે તમારા દીકરાને મારી દીકરી બહુ પસંદ કરે છે. મારો આદિત્ય? જો કેવું તો ના જોઈએ, પણ મારી દીકરીએ આ વાતની જાણ મને કરી હતી કે એને તમારો દીકરો બહુ જ પસંદ છે, અને સંસ્કારી છે, ગુણવાન છે, અને ઉપરથી એની જ ઓફિસમાં એ જોબ કરે છે. જો જરાય ખોટું નહીં લગાડતા તમે, પણ મારી દીકરીએ તો અહીંયા આવવાની મને ચોખ્ખી ના પાડી હતી, કારણ કે આ બધું મારી દીકરી તરફથી છે ને, એટલા માટે. જો તમે અસમંજસમાં ના હોવ અને કોઈ પણ આ વાતને આગળ વધારવા માંગતા હો, એટલા માટે હું એક દીકરીની મા તરીકે તમારી પાસે આવી છું કે. પણ રીચાબેન, આ બાબતે મારા આદિત્યએ મને કંઈ જ વાત નથી કરી, કારણ કે મારો આદિત્ય એવો છે કે રોજે રોજ ઓફિસમાં જે પણ કંઈ થાય એ બધી વાતે મને કહે જ છે, મારી સાથે શેર કરે જ. તમારી કંઈ ગેરસમજ તો નથી થતી ને? ના ના, મારી કોઈ ગેરસમજ નથી થતી, પણ વાત જાણે એમ છે કે મારી દીકરી તમારા દીકરાને પસંદ કરે છે ને, એટલે એક મા તરીકે મને એમ થયું કે હું આવીને તમારી સાથે વાત કરું. જો ખોટું નહીં લગાડતા, પણ હું મારી દીકરી જેને પસંદ કરે છે ને, એનું ઘર એના મા બાપને મળવા આવી હતી. બેન, તમને જોઈને, આ તમારું ઘર જોઈને મને મારી દીકરીની પસંદ પર કોઈ શંકા નથી. હા, પણ હવે રહી વાત આદિત્યની, તો એમને જેમ ઠીક લાગે અને તમને જેમ યોગ્ય લાગે એમ આપણે આ વાતને આગળ વધારી શકીએ. રીચાબેન, સૌથી પહેલાં તો આ વાતથી હું અજાણ છું, અને જેમ તમે કીધું એમ તમારી દીકરી મારા દીકરાને પસંદ કરે છે, પણ એ બે વચ્ચે કંઈ વાતચીત થઈ કે નહીં એ હું એ નથી જાણતી, તમે એ નથી જાણતા. એટલે એકવાર આદિને ઘરે આવી જવા દો, હું એની સાથે થોડીક ચર્ચા કરું કે આ બધું શું છે, અને પછી જોઈએ એમ કે હા, દામિનીને ઓળખું છું અને પસંદ કરું છું, તો પછી હું તમને કોલ કરીશ અને પછી આપણે વાત થોડી આગળ વધારશું, અને હું અને આદિત્ય તમારું ઘર જોવા આવીશું. જરૂર જરૂર. અને જો આ વાત આપણા બે પૂરતી હમણાં રહે તો વધારે સારું. એટલે કે તમે આદિત્ય સાથે વાત કરજો, પણ સમય અને સંજોગ જોઈને. હા ને? હા હા. અને મારી કોઈ વાતનું ખોટું નહીં લગાડતા, એક દીકરીની માં છું ને, એટલે ચિંતા થાય. રીચાબેન, બાળકો જ્યારે ઉંમરલાયક થવા માંડે એટલે લગ્નની વાતો તો આવવાની જ હોય, અને કાં તો કરવાની હોય, એમાં ખોટું લગાડવાની કાંઈ વાત ન આવે. પણ એકવાર હું મારા આદિત્ય સાથે વાત કરી લઉં, પછી આપણે મળીશું. જરૂર. ચા પીશો? ના ના, ફરી કોઈ વાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આદિત્ય અને દામિની? આદિત્યએ તો મને આ વાતની કંઈ જાણ જ નથી કરી. ખેર, આદિને આવવા દે, હું થોડીક એની સાથે વાત કરી લઈશ, પછી જોઈએ શું થાય છે. બેટા, મેં તારી બધી ઈચ્છા પૂરી કરી. મેં તને 5 વર્ષ પહેલાં કીધું હતું તું લગ્ન કરી લે, અને પછી તું IAS ઓફિસર થા. ત્યારે તે મારી બા વાતનો વિરોધ કર્યો. તે કીધું નહીં, પહેલાં મારે IAS ઓફિસર થવું પછી લગ્ન કરવા. તો એ મેં માન્ય રાખ્યું. તો હવે તો બેટા તું IAS ઓફિસર બની ગઈ છો, તો હવે
મારી ખાલી આ તારા એક બાપની ઈચ્છા પૂરી કરે તું લગ્ન કરી લે આઈએસ નહીં પપ્પા આઈપીએસ આઈએસ અને આઈપીએસ અલગ અલગ ફિલ્ડ છે અને મને એક જ લાગે સારું તો તમારી જીદ એવી છે કે હવે મારે લગ્ન કરી લેવા જોઈએ એમ જ ને ઠીક છે લગ્ન હું કરી લઈશ પણ હું જે છોકરા સાથે લગ્ન કરીશ એ તમને મંજૂર હશે પણ મેં તો તને 5 વર્ષ પહેલાય મંજૂરી આપી હતી અને અત્યારે મંજૂરી આપું છું પપ્પા તમે આદિની વાત કરો છો ને તો બીજા કોને 5 વર્ષ પહેલા તું એની હારે લગ્ન કરવાની હતી અને મેં પસંદ કર્યો તો આદિને અને મેં તને આ પાડી હતી કે હા તું એને લગ્ન કરી લે ધામધૂમથી હા પપ્પા પણ હું આદિની વાત નથી કરતી 5 વર્ષમાં અમારા બંનેની વચ્ચે ઘણા બધા તફાવતો આવી ગયા છે સંબંધો પહેલા જેવા નથી બહુ બધો ફરક છે અમારી લાઈફસ્ટાઈલમાં એટલે હું આદિ સાથે લગ્ન કરવા નથી માંગતી એટલે આદિ પહેલા જેવો નથી રહ્યો હવે કઈ એના લાઈ અવળા ધંધા થઈ ગયા છે ખબર નહીં પપ્પા પણ સમય ગયો ને પછી બંનેના માઇન્ડ અલગ અલગ ચાલવા માંડ્યા છે હવે વાંક આદિનો છે કે મારો છે એ નથી ખબર પણ એટલી ખબર છે કે જો આ સંબંધ ઝાઝો ટાઈમ રહેશે ને તો છૂટાછેડા તો આજ નહીં તો કાલ થવાના જ છે એની કરતાં બેટર છે કે હું લગ્ન કરું જ નહીં એની સાથે તો જો ત્યારે મેં 5 વર્ષ પહેલા હું ઓળખતો હતો એ આદિ તો સારો છોકરો હતો બધી રીતે સંસ્કારી છોકરો હતો કમાવ છોકરો હતો કોઈ વ્યસન નહોતું એના બધી રીતે સારો હતો અને હવે અત્યારે જો 5 વર્ષમાં કંઈ ફરક આવ્યો હોય તો મને એ વાતની કંઈ ખબર નથી પપ્પા કહેવત છે ને દૂરથી ડુંગર રડિયામણા હોય જે રોજ સાથે રહેતું હોય ને એને જ ખબર હોય કે માણસમાં કેટલી ખામીઓ છે અને કેટલા ગુણ છે એ બધી વાત છોડો ને પપ્પા હું જે છોકરાની વાત કરું છું ને એનું નામ દેવાંગ છે આઈએસ ઓફિસર છે અને મારી સાથે સ્ટડી કરે છે આઈએસ ઓફિસર છે તારી સાથે સ્ટડી કરે છે હા પપ્પા અમે લોકો લાસ્ટ 5 વર્ષથી એક સાથે જ છીએ અને મને એવું લાગે છે કે મારી જિંદગી દેવાંગ સાથે સારી જશે આદિત્ય સાથે નહીં તો બેટા મને એવું લાગે છે કે આમાં આદિત્યનો કોઈ વાંક નથી પણ તારી સોચ બદલાઈ ગઈ છે તારા વિચાર બદલાઈ ગયા છે ત્યારે તું આઈએસ ઓફિસર બનવાની હતી અને અત્યારે તું બની ગઈ છો અને પેલો ઓછું ભણેલો છે એટલે હવે તારી પસંદ બદલાઈ ગઈ છે પપ્પા એ તમે જે સમજો એ આગળ જતા થોડી તકલીફો ભોગવીને એની કરતાં બેટર છે કે હું અત્યારે જ મારી ચોઈસ ક્લિયર કરી લઉં બેટા આ તો સામાન્ય ભાષામાં એમ કહેવાય તે આદિત્યને દગો કર્યો છે તે એના પ્રેમનો વિશ્વાસઘાત કર્યો છે પપ્પા દુનિયા જ મતલબની છે ને બધા પોતપોતાના મતલબથી જ ચાલે છે ને આદિત્યને પણ મારાથી મતલબ હોઈ શકે ને કે હું કાલ સવારે આઈપીએસ ઓફિસર બની જઈશ તો એને ઘણા બધા ફાયદા મળશે મારા તરફથી કદાચ એટલે એ મને પ્રેમ કરતો હોય એટલે મારી સાથે લગ્ન કરવા માંગતો હોય તમે બંને બાજુ કેમ નથી વિચારતા પપ્પા કોઈની લાગણી સાથે આવી રીતે ખેલવાડ ન કરાય પપ્પા તમારે જે સમજવું હોય એ સમજો મેં એક વખત કહી દીધું ને કે હું આદિત્ય સાથે નહીં દેવાંગ સાથે જ લગ્ન કરીશ હવે તમારી જે ઈચ્છા હોય ને એ તમે કરી શકો છો આ વિચારી જ્યારે બિચારા આદિત્યના આ વાતને ખબર પડશે તો એના ઉપર શું વીતશે બિચારાએ એક વર્ષ નહીં બે વર્ષ નહીં 5 વર્ષ લગી મીરાની રાહ જોઈ મીરા માટે એણે લગ્ન ન કર્યા અને જ્યારે એને ખબર પડશે કે મીરા મારી નહીં બીજાની થઈ ગઈ છે